આજે આપણે ઇવોલ્યુશનનો જે ટોપિક આવે છે, બરાબર, કે બાયોલોજીમાં આપણે ભણી ગયા ઇવોલ્યુશન, એટલે કે જેને ઉત્ક્રાંતિ એવું કહીએ છીએ, કે જે ઉત્ક્રાંતિવાદ જે છે એમાંનો આપણે અલગ અલગ આપણે જોઈએ છીએ કે એમાં વિવિધ પ્રકારનું વેરિએશન જોવા મળે છે, એનું આઇસોલેશન જોવા મળતું હોય છે, ઉપરાંત એમાં જે છે એ નેચરલ સિલેક્શન પણ જોવા મળે છે. બરાબર, આપણને ખબર કે કુદરત જે છે પોતે પસંદગીમાં સિદ્ધાંત જે છે ધરાવે છે. તો અહીંયા જે આપણે વેરિએશનની વાત કરવાના છીએ, તો કે વિવિધતા, કે એવી તે વિવિધતાનો રોલ જે છે વેરિએશન એવો તે રોલ એનો ઇવોલ્યુશનમાં શું ભાગ ભજવે છે. બરાબર, એટલું તો બધું કયું કઈ રીતનું ઇમ્પોર્ટન્સ છે અથવા તો વેરિએશન જે થતું જોવા મળે છે એના લીધે ઇવોલ્યુશનમાં શું ફેરફાર જોવા મળ્યો છે અથવા તો એમાં શું આપણને મતલબમાં મદદરૂપ થાય છે તે જોઈએ. તો કે વેરિએશન એટલે શું? તો કે વેરિએશન એવું છે એને કહી શકીએ તો કે જે બે ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીસ છે, બરાબર, મતલબમાં બે વ્યક્તિ છે તો બે વ્યક્તિમાં જે છે એ બંને સરખા જોવા મળતા નથી. બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો તો કે આપણે જોઈએ કે દરેક વ્યક્તિ છે, બરાબર, હ્યુમનની જ વાત કરીએ છીએ તો હ્યુમન જે તમે એને બાહ્યાકાર તમે જોયો છો તો તમને બહારથી તમને એ એક સરખા જોવા મળતા નથી. કોઈકનો જે છે સ્કિન કલર અલગ છે, એના હેર કલરમાં અલગ છે હેરની, બરાબર છે, એના નાકના શેપમાં અલગ છે, એના કાનના શેપ અલગ છે, એનો બોડી કલર અલગ છે. સેમ એ જ રીતે અનધર જે સ્પીસીસ છે બીજી કે આપણે જોઈએ તો કે અલગ અલગ પક્ષીઓ છે પ્રાણીઓ છે એ બધામાં કેવા છે તો એક જ, બરાબર, સ્વતંત્ર રીતે. પણ તો બે જે જ્યારે આપણે એને સરખામણી કરીએ છીએ ત્યારે બંનેમાં ઘણો બધો જે છે એ ફેરફાર જોવા મળતો હોય છે. બરાબર, તો આજે બે સ્પીસીસ વચ્ચે જે ફેરફાર જોવા મળે છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો કે એ બંને કેવા, જે એકબીજાની એકદમ નજીકના સંબંધ ધરાવતા હોય એવા બે વ્યક્તિ વચ્ચે જ્યારે આપણને કોઈ ફેરફાર જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે, એને કહેવામાં આવે છે વિવિધતા. બરાબર છે, તો અહીંયા આપણે વિવિધતામાં આપણે જોયું તો કે શું જોયું? તો કે બોડી શેપ જે છે, બરાબર, દરેકના અલગ અલગ છે. નેક્સ્ટ જોઈએ તો કે બર્ડ્સમાં, તો કે જે દરેક બર્ડ છે તમે, બરાબર, આપણને ખબર કે પક્ષીમાં એની ચાંચ જોવા મળે, તો દરેક તમે ચાંચ જુઓ, ચાંચના શેપમાં પણ ફેરફાર છે. બરાબર, કે આપણને તમે ચાંચના પ્રકાર ભણી ગયા, બી ટાઈપ્સ ઓફ બી, કે એને કયા પ્રકારનો ખોરાક લેવાનો છે એના આધારે એની બીક જે છે એડપ્ટ થયેલી જોવા મળતી હોય છે. બરાબર, તો એમાં પણ છે તો બધા એકબીજાની નજીકના જ ને, છતાં પણ જે છે એ બીકમાં મતલબમાં એમાં ચેન્જીસ જોવા મળે, એમાં કે જુદા પણ જોવા મળતું હોય છે. સેમ એ જ વાત કરે તમે ડોગની વાત કરો, બરાબર, તો કે ડોગ જે છે કૂતરા છે તો બધી એક જ નજીકના જ ને કૂતરા, જેને બધાને આપણે કૂતરા જ ડોગ જ કહીએ છીએ, છતાં પણ તમે જુઓ કે કેટલી બધી પ્રકારના જે છે કૂતરા જોવા મળે છે. બરાબર, એટલે કે શું થયું? તો કે બેની વચ્ચે એકદમ ક્લોઝલી જે રિલેટેડ એનિમલ્સ છે એ બંને વચ્ચે જે પણ કંઈ ડિફરન્સીસ જોવા મળે છે એને કહેવામાં આવે છે વેરિએશન. બરાબર, સમજ પડ્યા સુધી? તો શું કહે છે? તો કે બરાબર, તો એ વાત થઈ તો કે જે નજીકના જે છે એકદમ બે મતલબ નજીકના જે બે એનિમલ જે છે બંને વચ્ચેના જે ફેરફાર જે છે દર્શાવે છે વિવિધતા. તો કે વેરિએશન જે છે કેવું? તો કે યુનિવર્સલ ઇન અકરન્સ બધે જ જોવા મળે છે. આ વિવિધતા છે એવું નથી કે ખાલી હ્યુમનમાં જોવા મળે, ખાલી એનિમલમાં જોવા મળે એવું નથી. બરાબર, યુનિવર્સલ છે. ઉપરાંત તો કે આજે જે છે વેરિએશન એ ઇવોલ્યુશનનું રો મટીરિયલ તરીકે ગણવામાં આવે છે. બરાબર, રો મટીરિયલ આપણે કહીએ ને કે ઇવોલ્યુશન માટે જે છે એની માટેનું એકદમ રો મટીરિયલ કોણ છે? તો કે આ ઇવોલ્યુશન છે. કારણ કે વિવિધતા જોવા મળે છે એટલા માટે આપણે જોઈએ કે બરાબર દુનિયામાં આપણે અલગ અલગ વિવિધ રંગીન દુનિયા જે છે મતલબમાં આપણે જોઈ શકીએ છીએ, અથવા તો વિવિધતાના લીધે જે છે નવા નવા કેરેક્ટર એડ થતા જાય છે અને નવી નવી જનરેશન જે છે નેક્સ્ટ આપણને જોવા મળતી હોય છે. બરાબર છે, તો કે એક્ઝામ્પલમાં આપણે જોયું કોણ કોણ આવે? તો કે એસ્પેક્ટ ઓફ વોઇસ, બધાના અવાજ અલગ છે, બોડી શેપ છે, હાઇટ છે, શેપ ઓફ નોઝ છે, બરાબર, બિહેવિયરલ પોસ્ટર છે, મતલબમાં આપણે એનું જોઈએ તો કે એની અંગ સ્થિતિ જોઈએ, મતલબમાં તેઓ કેવા? તો કે એકદમ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ રીતે પણ જુદા જોવા મળે છે. બરાબર, એની ક્વોન્ટિટી પણ અલગ છે અને ક્વોલિટેટિવ રીતે પણ આપણે અલગ અલગ જોઈ શકતા હોઈએ છીએ. અહીંયા આપણે વાત કરવાની છે કે એના ટાઈપ્સ ઓફ વેરિએશન, કેટલા પ્રકારનું વેરિએશન જોવા મળે છે. બરાબર, આપણે એક્ઝામમાં જે વેરિએશનનો તમારે પેપર જે છે આપણો 5.4 પેપર જે છે એનું સેકન્ડ યુનિટ જે છે ઇવોલ્યુશન, એનો ટોપિક છે કે વેરિએશન, ટાઈપ્સ ઓફ વેરિએશન. તો આપણે શું કહી શકીએ? તો કે ટાઈપ વેરિએશન જે છે એના 6 જેટલા પ્રકાર પાડવામાં આવે છે, જોવા મળે છે. કયા કયા? તો કે મેરિસ્ટેટિક વેરિએશન,
બરાબર, એટલે કે મેરિસ્ટેટિક પ્રકારનું વેરિએશન છે, સબસ્ટેન્ટિવ પ્રકારનું વેરિએશન. સબસ્ટેન્ટિવ એટલે એકદમ જે મૂળભૂત જે છે, મૂળ વિવિધતા જોવા મળે છે તે છે. પછી તો કે કન્ટિન્યુઅસ વેરિએશન છે, અથવા તો ફ્લક્ચ્યુએટિંગ કે કન્ટિન્યુઅસ, બરાબર, કે જે આપણે સતત એકદમ જોવા મળતું હોય તે છે. ડિસકન્ટિન્યુઅસ વેરિએશન છે, બરાબર. સોમેટિક વેરિએશન છે કે જેના શારીરિક ફેરફારો જોવા મળતા હોય, અને જર્મિનલ વેરિએશન, બરાબર. તો આ પ્રકારે જે છે ટોટલ છ પ્રકારના વેરિએશન જોવા મળે છે. છ વિશે આપણે વાત કરીએ આગળ. તો પહેલી વાત જે છે કહ્યું તો કે મેરિસ્ટિક વેરિએશન. મેરિસ્ટિક વેરિએશનમાં જોયું તો કે શેમાં ડિફરન્સ હોય તો કે નંબર ઓફ બોડી પાર્ટ, સ્ટ્રક્ચર આ વગેરે. ધારો કે આપણે જોઈએ તો કે ઘણી વ્યક્તિના તમે આંગળાની સંખ્યા લે, બરાબર, ઘણી વ્યક્તિને પાંચ આપણા નોર્મલી જે આંગળા હોય એના બદલે છ જોવા મળે, સાત જોવા મળે, બે અંગૂઠા હોય અથવા તો આંગળી વધારે હોય છે, બરાબર, અથવા તો કોઈ પણ બીજા મતલબમાં બોડી પાર્ટ જે નોર્મલી હોવું જોઈએ એના કરતાં એક્સ્ટ્રા જોવા મળતું હોય, બરાબર. વધારે જે જોવા મળતું હોય છે બોડી પાર્ટ્સમાંનો ભાગ જે છે, બરાબર, એને કહેવામાં આવે છે એ પ્રકારનું વેરિએશન જોવા મળે, એને મેરિસ્ટિક વેરિએશન. અથવા તો સ્ટ્રક્ચર કે એની રચનામાં જે છે કંઈ પણ ફેરફાર જોવા મળતો હોય છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો કે પ્રેઝન્સ ઓફ સિક્સ ફિંગર ઇન્સ્ટેડ ધ યુઝ્યુઅલ ફાઇવ, બરાબર. સામેથી આપણને ખબર કે પાંચ જ આંગળા જોવા મળે, એના બદલે આપણે કેટલા જોવા મળે, છ આંગળા, બરાબર છે. તમને બધા ખબર છે કે રિતિક રોશનને ઓળખો છો, એક્ટર છે, બરાબર. રિતિક રોશન તમે શું કહે છે, એને બે અંગૂઠા છે. તો જે આ પાંચના બદલે જે છ આંગળા થાય છે એ કયું પ્રકારનું થયું, તો કે મેરિસ્ટિક પ્રકારનું વેરિએશન. ઉપરાંત તો કે પ્રેઝન્સ ઓફ 30 રિબ્સ ઇન્સ્ટેડ ધ યુઝ્યુઅલ 12 ઇન મેન, ધેટ ટાઈપ ઓફ વેરિએશન. ખાસ આપણને ખબર છે કે મનુષ્યમાં જે છે એ 12 જે સામાન્ય રીતે 12 પ્રકારની જે છે પાંસળીઓ જોવા મળે છે, બરાબર, એના બદલે 13 પાંસળીઓ હાજર હોય. તો આ બધું વેરિએશન કયું થયું, તો કે એને કહેવામાં આવે છે મેરિસ્ટિક પ્રકારનું વેરિએશન. તો અહીંયા તમે આમ જોઈ શકો છો આકૃતિમાં કહે તો કે જે આ પાંચ આંગળા છે એના બદલે છઠ્ઠું ફિંગર છે એ વધારાની જોવા મળે છે. તો એ કયું થયું, મેરિસ્ટિક પ્રકારનું વેરિએશન, બરાબર. એટલે કે શેમાં કહે છે, તો કે એના કોઈ બોડી પાર્ટ્સમાં જે છે એ ફેરફાર જોવા મળતો હોય, નંબર ઓફ બોડી પાર્ટ્સમાં, તો એને કહેવામાં આવે છે મેરિસ્ટિક પ્રકારનું વેરિએશન. સેકન્ડ પ્રકાર છે કહ્યું તો કે સબસ્ટેન્ટિવ વેરિએશન. સબસ્ટેન્ટિવ વેરિએશન શું કહે છે, તો કે એનું જે ઓરિજિનલ જે છે, મૂળ જે છે એનામાં વિવિધતા જોવા મળતી હોય. એટલે કે ક્વોલિટેટિવ વેરિએશન વેર ડિફરન્સ અકર ઇન ધ શેપ, સાઇઝ, કલર વગેરે, બરાબર. કે જે એનિમલ છે અથવા તો એના પાર્ટ્સ છે જે એના શેપમાં ફેરફાર હોય, બરાબર, એના આકારમાં અલગ હોય, કદ અલગ હોય, રંગ અલગ હોય, બરાબર. તો આ જે પ્રકારનું જે છે એને કયું પ્રકારનું કહેવાય, તો કે મેરી સબસ્ટેન્ટિવ પ્રકારનું વેરિએશન. એક્ઝામ્પલમાં કલર્સ ઓફ હેર, બરાબર. તમે જુઓ કે દરેક વ્યક્તિના કલર જે વાળનો રંગ જે છે સેમ જોવા મળતો નથી, સેમ એ જ એનિમલમાં પણ, બરાબર. આઈ એન્ડ સ્કીન, દરેકની આંખ સરખી નથી, દરેક તો થાય આંખનો કલર આપણે જે કહીએ છીએ, બરાબર, કીકી કોઈકની ભૂખરા કલરની છે, બ્લુ કલરની છે, તો એ પણ સરખી નથી. સ્કીનનો કલર અલગ અલગ છે, ઘઉં વર્ણો, શ્યામ વર્ણો, સફેદ, ગોરી ત્વચા જેને કહીએ છીએ, બરાબર. તો કે આ રીતનું જે છે અલગ અલગ એના સ્કીનમાં પણ ફેરફાર જોવા મળે છે. શેપ ઓફ ધ ઇયર, નોઝ, એના દરેક વ્યક્તિના કાનનો આકાર પણ અલગ અલગ છે, દરેક વ્યક્તિના નાકનો પણ આકાર અલગ અલગ છે. ઉપરાંત એની હાઇટ, ઊંચાઈમાં પણ ફેરફાર જોવા મળે છે, બરાબર. તો એની જે મૂળભૂત ભાગ છે, એટલે કે મૂળભૂત ભાગ જે છે એમાં જ્યારે કોઈ, એટલે જેને આપણે ક્વોલિટેટિવ કહીએ છીએ, બરાબર, એમાં જ્યારે કોઈ પણ ફેરફાર જોવા મળે છે તો એને શું કહેવામાં આવે છે, સબસ્ટેન્ટિવ પ્રકારનું વેરિએશન, બરાબર. અહીંયા જોઈ શકો છો કે દરેક વ્યક્તિના સ્કીનનો કલર અલગ અલગ છે, બરાબર. આંખો જે છે એ પણ અલગ અલગ જોવા મળે છે, દરેક વ્યક્તિના વાળનો રંગ પણ અલગ અલગ જોવા મળે છે, દરેક વ્યક્તિને આપણે કહીએ તો કે હ્યુમનના એર જે છે, અરે ઇયર જે છે, કાનનો શેપ અલગ અલગ છે, બરાબર. બધામાં કાન જે છે એ પણ એકસરખા હોતા નથી, બરાબર. દરેક વ્યક્તિનું નાક જે છે, બરાબર, નાકનો શેપ પણ એક સમાન જોવા મળતો નથી, બરાબર. બધામાં નાકના શેપ પણ અલગ અલગ હોય છે. તો આવું જે બધું એક્ઝામ વાત હતી, બધા એક્ઝામ્પલ એ શેનું હતું, તો કે એની મૂળ વિવિધતા જે છે, સબસ્ટેન્ટિવ પ્રકારનું વેરિએશન છે એ દર્શાવે છે. નેક્સ્ટ એનો થર્ડ ટાઈપ આવે છે, એ છે કન્ટિન્યુઅસ વેરિએશન. કન્ટિન્યુ એટલે કે સતત વિવિધતા. તો કે આ સતત વિવિધતા છે કેવી હોય છે, તો કે આ જે વેરિએશન જે છે એ સ્મોલ ઓર માઇન્યુટ ડિફરન્સીસ, એકદમ નાનો અથવા તો કંઈ એકદમ સૂક્ષ્મ ફેરફાર જ્યારે દર્શાવતું હોય તો એને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પ્રકારનું વેરિએશન. બરાબર, એમાં શું, તો કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇન અ પોપ્યુલેશન આર કન્ટિન્યુઅસલી ડિફરન્ટ ફ્રોમ વન અનધર વિથ ઇન્ટરમીડિયેટ ફોર્મ.
તો કે જે દરેક વસ્તી જે છે એનામાં આપણે જોઈએ તો કે દરેક વસ્તીમાં આપણને એકદમ માઇનોર ફેરફાર જે છે કન્ટિન્યુઅસ એ જોવા મળતો હોય છે. કે એની જે મમ્મી મધર જે છે બરાબર, મધરના કેરેક્ટરમાંથી એની જે ઇન્ટરમીડિયેટ જે આવે છે બરાબર, એનું જે આગળની પ્રજનન મતલબમાં જે પ્રોજેની આવે છે, જે સંતતિ આવે છે, એનામાં માઇનોર ચેન્જીસ જોવા મળે છે એની મધર કરતાં બરાબર. અને કેવું હોય તો કે એકદમ સતત જોવા મળતો હોય છે કે જે મધરના છે એના કરતાં થોડું વેરિએશન એની સંતતિમાં, નેક્સ્ટ જ્યારે એની સંતતિ આવશે તો એમાં પણ થોડુંક વધારે વેરિએશન જોવા મળશે. તો આ રીતે જે છે એ પોપ્યુલેશનમાં જે છે સ્વતંત્ર રીતે સતત એકદમ માઇનોર જે છે એ ચેન્જીસ જોવા મળતા હોય છે, ફેરફારો જોવા મળતા હોય છે. તો કે ડાર્વિન ગેવ અ લોટ એમ્ફેસિસ ઇન ધી સ્મોલ વેરિએશન. ડાર્વિને જે છે આની માટેના ઘણા બધા એણે મતલબ આની પર એણે ભાર મૂક્યો છે અને દર્શાવ્યું છે કે આવું નાનું જે છે એ પણ એક વેરિએશન જોવા મળે છે. અને એ કહે છે કે એનામાં ફ્લક્ચ્યુએશન જોવા મળે છે, ચઢ ઉતર વધઘટ છે એ જોવા મળતી હોય છે. અને ડાર્વિનના વાદ પ્રમાણે એમ પણ કહે છે કે જે ન્યૂ સ્પીસીસ ઓરિજિનેટ બાય ધ ગ્રેજ્યુઅલ એક્યુમ્યુલેશન ઓફ ધ સ્મોલ વેરિએશન. બરાબર, એના પ્રમાણે શું કહે છે કે તો કે આજે ક્રમિક જે છે આ ફેરફાર જે છે એકદમ ક્રમિક અને સંચય જે એ રીતનો જોવા મળતો હોય છે, મતલબમાં એક્યુમ્યુલેશન જે છે એ એકદમ જોવા મળતું હોય છે. સો ધેર ઇઝ પોસિબિલિટી ઓફ ધ અકરન્સ ઇન ઇન્ટરમીડિયેટ સ્ટેજ. આજે સતત અને ક્રમિક જે ફેરફાર થાય છે એના કારણે એના જે ઇન્ટરમીડિયેટ સ્ટેજ જે છે એમાં ઘણો ફેરફાર જોવા મળતો મતલબમાં શક્યતા રહે છે બરાબર. અને કેવું છે ડાર્વિનના મત પ્રમાણે તો કે એ એકદમ માઇન્યુટ ચેન્જ અને ક્રમિક જે છે એ જોવા મળતો હોય છે બરાબર. એટલે કે દરેક પોપ્યુલેશન જે છે એમાંનામાં જોવા મળતો સતત માઇનોર જે ચેન્જીસ જે છે એને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ વેરિએશન. નેક્સ્ટ આવે છે ડિસકન્ટિન્યુઅસ વેરિએશન, એટલે કે અસતત પ્રકારનું વિવિધતા, એટલે કે જેનામાં વેરિએશન જે છે સતત ચાલતું હોય કન્ટિન્યુઅસલી હોય નહીં. કે તો કંઈ કેવું હોય તો કે જ્યારે મોટું વેરિએશન જોવા મળે બરાબર, સડનલી જે છે એ કોઈપણ પ્રકારના એના ઇન્ટરમીડિયેટ સ્ટેજ વગર જે છે કોઈ મોટાવું જે છે વેરિએશન જોવા મળે છે બરાબર. તો અહીંયા શું કહેતો કે ડાર્વિનને પ્રમાણે કહે છે કે લાર્જ ચેન્જીસ એઝ અ સેલ્ટેશન એન્ડ હી બિલીવ ધેટ ધીઝ આર યુઝલેસ ફોર ઇવોલ્યુશન. ડાર્વિનના મત પ્રમાણે એવું કહે છે કે આજે મોટો ચેન્જીસ જે છે બરાબર એ કેવું છે તો કે એનું જે સોલ્યુશન છે એ કોઈ મતલબમાં યુઝલેસ છે અને એ ઇવોલ્યુશન માટે જે છે એ કોઈ પણ જાતનું મતલબમાં ઉપયોગી છે નહીં. કે જે ડાયરેક્ટ કોઈ મોટું વેરિએશન જોવા મળે એ કેવું છે તો કે યુઝલેસ છે ઇવોલ્યુશન માટે થઈને. દેવરીસ પ્રકારના સાયન્ટિસ્ટ શું કહે છે તો કે બિલીવ ધેટ ધ સડન ચેન્જીસ આર ઇમ્પોર્ટન્ટ ફોર ઇવોલ્યુશન એન્ડ હી કોલ્ડ ધેમ મ્યુટેશન. જ્યારે દેવરીસ પ્રકારનો જે વૈજ્ઞાનિક છે શું કહે છે તો કે જે આવું સડનલી અચાનક જે મોટો ચેન્જીસ આવે છે એ ઇવોલ્યુશન માટે ખૂબ મહત્વનું છે અને એને કહેવામાં આવે છે મ્યુટેશન. બરાબર, તમને ખબર કે મ્યુટેશન એટલે શું તો કે મ્યુટેશન જે છે આપણને ખબર કે એમાં અલગ અલગ પ્રકારે મ્યુટેશન જે છે એ જોવા મળતી હોય છે, એટલે કે જેને આપણે વિકૃતિ કહીએ છીએ. આપણે એના વિશેની પણ આગળ વાત કરવાના છીએ બરાબર. એ પહેલાં તો કે દેવ રીસ કેમ કહે છે કે એક કે જે આ ડિસકન્ટિન્યુઅસલી કે જે સડનલી મોટો ચેન્જીસ આવે જે છે ખૂબ મોટો ઇમ્પોર્ટન્સ ધરાવે છે એવું કહે છે. એક્ઝામ્પલમાં જોઈએ તો કે હેર લિપ ઇન મેન, ધ પ્રેઝન્સ ઓફ સિક્સ લિંગર્સ એન્ડ એન્કોન બ્રીડ ઓફ શીપ, અલગ અલગ એક્ઝામ્પલ જે છે એ બતાવે છે. એટલે કે શું કહે છે તો કે જે સસલાનો જે ફાટેલો હોઠ ઉપલો હોઠ જે છે બરાબર એ કેવું હોય છે તો કે જે ઉપલા હોઠ જે છે એ કેવું મતલબ ફાટેલું જોવા મળે છે બરાબર. એની જ્યારે કોઈ પણ એની મતલબમાં જે કોઈ પ્રોજેની આવે છે તેમાં ઉપરાંત તો કે આપણને ખબર કે જે આપણે સિક્સ ફિંગર એટલે કે જે પાંચ આંગળા મતલબ છ આંગળા છે જોવા મળે છે. ઉપરાંત તો કે શીપ જે છે એની એના બ્રીડમાં પણ કોઈ અલગ પ્રકારનું ચેન્જીસ જે જોવા મળતું હોય બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે જે આ શીપ જે છે એની પ્રોજનીમાં કોઈ અલગ જ પ્રકારનું વેરિએશન જે છે એ કદાચ એની બ્રીડમાં છે જોવા મળતું હોય. અહીંયા તો કે જે ફાટેલા હોઠવાળું બરાબર, આપણે કહીએ ને કે જે સિસ્ટમમાં જે ઉપલો હોઠ ફાટેલો હોય છે એમ મનુષ્યમાં પણ જે ઉપલો હોઠ ફાટેલો જે છે આ પ્રકારના જોવા મળતા હોય છે બરાબર. તો એ બધું કયું થઈ ગયું એકદમ ડિસકન્ટિન્યુઅસ વેરિએશન, મતલબમાં કે જે હોઠ ફાટેલી એવી વ્યક્તિ જન્મે છે તો એને એની નેક્સ્ટ જનરેશન પણ એવી જ નથી આવતી બરાબર. આ તો સડનલી કોઈ ચેન્જ થયેલો છે એ જોવા મળતો હોય છે. નેક્સ્ટ જે ટાઈપ છે કયું તો કે સોમેટિક વેરિએશન.
કે જેને આપણે કહીએ ને શારીરિક વિવિધતા એવું કહી શકીએ. સોમેટિક વેરિએશનમાં શું કહે છે તો કે કેરેક્ટર વિચ અપીયર ઇન ધ સોમેટિક સેલ આર કોલ્ડ સોમેટિક વેરિએશન. જેને સોમેટિક સેલ જે છે બરાબર, જે દૈહિક કોષો જે છે એનામાં જ કોઈ કેરેક્ટર જે છે એનામાં કોઈ લક્ષણમાં મતલબમાં આપણને વિવિધતા જોવા મળે તો એ પ્રકારના લક્ષણને શું કહેવામાં આવે, વિવિધતાને, તો કે સોમેટિક વેરિએશન. જે જ્યારે ડેવલપ બાય ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, અને એના માટે કારણભૂત કોણ છે તો કે જે એન્વાયરમેન્ટલ ફેક્ટર છે, પર્યાવરણીય પરિબળ છે એના ઉપર અસર કરે છે, એના લીધે જે છે આ પ્રકારનું જે છે ડેવલપમેન્ટ થતું જોવા મળતું હોય છે. લેમાર્ક શું કહે તો કે લેમાર્ક જે વૈજ્ઞાનિક છે એ કહે છે કે આ એક્વાયર્ડ કેરેક્ટર છે, સોમેટિક વેરિએશન આર નોટ હેરિટેબલ. બરાબર, એવું કહે છે કે જે આ એકદમ કહે ને વારસામાં મળેલું એવું કેરેક્ટર છે, મતલબમાં જે છે એ એક્વાયર્ડ કેરેક્ટર છે, બરાબર, મતલબમાં એ કોઈ હેરિટેબલ નથી, બરાબર, મતલબમાં હસ્તગત કરેલ જે કેવું કહેવાય કે હસ્તગત જે કોઈ પર્યાવરણીય ફેરફાર જે થયો હોય એના લીધે થઈને કોઈ પ્રાપ્ત થયેલું કેરેક્ટર જે છે, મતલબમાં તે વારસામાં આપણને પ્રાપ્ત થયેલું કેરેક્ટર છે નહીં, નોટ હેરિટેબલ. બરાબર, આ જે સોમેટિક વેરિએશન કે જે દૈહિક કોષોમાં જે ફેરફાર જોવા મળે છે એ કોના લીધે, તો કે પર્યાવરણીય પરિબળના લીધે થઈને. અને એ કેવું છે એકદમ તો કે એ જે કેરેક્ટર જે છે એક્વાયર્ડ છે, એને પ્રાપ્ત થયેલું કેરેક્ટર છે એ કોઈ હેરિટેબલ નથી, મતલબમાં એને વારસામાં મળેલું કેરેક્ટર હોતું નથી. બરાબર, તો કે આ રીતનું જ્યારે વેરિએશન જોવા મળે તો એને કહેવામાં આવે છે સોમેટિક વેરિએશન. બરાબર, જ્યારે દૈહિક કોષોમાં કોઈ પણ જાતના ફેરફાર જોવા મળે એના લક્ષણોમાં તો એને કહેવામાં આવે છે સોમેટિક વેરિએશન. નેક્સ્ટ જે છે એ કહ્યું તો કે જર્મિનલ વેરિએશન. બરાબર છે, જર્મિનલ વેરિએશન શું કહે તો કે જે કેરેક્ટર અપીયરિંગ ઇન ધ જર્મ સેલ્સ આર કોલ્ડ જર્મિનલ વેરિએશન. જર્મ સેલ્સ છે બરાબર, જેને આપણે શું કહીએ છીએ તો કે એકદમ મતલબમાં જે એકદમ ડાયરેક્ટ કહેવાય કે જે કોષોમાંથી નવા નિર્માણ પામવાના છે, બરાબર, જે ન્યૂ જનરેશન પામવાની છે અને જેને જર્મ સેલ કહે છે એનામાં જ્યારે વિવિધતા જોવા મળે છે તો એને કહેવામાં આવે જર્મિનલ વેરિએશન. જર્મ સેલ્સ આર ટ્રાન્સફર ટુ ધ ઓફસ્પ્રિંગ, ધ જર્મિનલ વેરિએશન આર હેરિટેબલ. અને આ પ્રકારનું વેરિએશન શું કહે તો કે આપણને ખબર કે જે જર્મ સેલ્સ છે આપણને ખબર કે ટ્રાન્સફર થાય છે એના જે પેરેન્ટ્સ છે પેરેન્ટ્સમાંથી એની ઓફસ્પ્રિંગમાં જે છે એ એના જર્મ સેલ્સ છે એ મતલબમાં ટ્રાન્સફર થશે અને એના કારણે જે પણ કંઈ વેરિએશન્સ આવે છે કેવું છે હેરિટેબલ, મતલબમાં એને વારસામાં મળેલું જે છે એ પ્રકારનું વેરિએશન છે એ જોવા મળે છે. અને એ શું કહે તો કે આ જે છે ઇવોલ્યુશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એકોના મત પ્રમાણે તો કે એકોર્ડિંગ ટુ મેયરના પ્રમાણે, મેયર શું કહે તો કે નોન જીનેટિક વેરિએશન એડપ્ટ ટુ ઇન્ડિવિજ્યુઅલ વાઇલ જીનેટિક વેરિએશન એડપ્ટ ધ પોપ્યુલેશન. જે મેયર નામનું સાયન્ટિસ્ટ એમ કહે છે તો કે આ પ્રકારનું જે વેરિએશન જે છે બરાબર કેવું હોય તો એકદમ અનુકૂળ થયેલું જોવા મળે છે. બરાબર, અને એની જે વસ્તી જે છે એ પણ એકદમ જીનેટિકલી મતલબમાં જનનિક રીતે પણ વિવિધતા ધરાવતી હોય અને ખૂબ જ અનુકૂળ રીતે જે સારી રીતે પોતે મતલબમાં અનુકૂલન સાધી શકતી જોવા મળે છે. મતલબમાં જર્મિનલ વેરિએશન જે છે એ ખૂબ જ ઇવોલ્યુશન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એવું જોવા મળતું હોય છે. તો આ જે હતું કેવું તો કે અલગ અલગ પ્રકારના વેરિએશન જે છે એ કેવું છે તો કે ઇવોલ્યુશન માટે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં એ દર્શાવતું હતું. બરાબર, ફરી વખત વાત કરી લઈએ વેરિએશન એટલે શું કીધું તો કે વેરિએશન એટલે જ્યારે નજીકના જે સંબંધ ધરાવતી જે એકદમ ક્લોઝલી રિલેટેડ હોય એવા બે પ્રાણીઓ વચ્ચે જ્યારે કોઈ પણ ફેરફાર જોવા મળે છે એને કહેવામાં આવે છે વેરિએશન. ડિફરન્સીસ બિટવીન ક્લોઝલી રિલેટેડ એનિમલ્સ આર કોલ્ડ વેરિએશન. બરાબર, અને કેવું છે તો વેરિએશન ઇઝ અ યુનિવર્સલ ઇન અકરન્સ. યુનિવર્સલ છે, બધી જગ્યાએ જોવા મળતું હોય છે. બરાબર, અને એકદમ ઇવોલ્યુશન માટે જે છે રો મટીરિયલ જેમ પૂરું પાડે છે એવું છે એના. અને આપણે એના પ્રકારો વિશે વાત કરી તો કે અલગ અલગ પ્રકારના મેન્સ્ટિક વેરિએશન, સબસ્ટેન્ટિવ વેરિએશન, કન્ટિન્યુઅસ વેરિએશન, ડિસકન્ટિન્યુઅસ, સોમેટિક અને જર્મિનલ. બરાબર, આ છ પ્રકારના જે છે એનામાં વેરિએશન છે એ જોવા મળતા હોય છે આ પ્રકારે. અને એ પ્રકારે જે દરેક એના જે લક્ષણોમાં ફેરફાર થાય છે એ પ્રકારે એની દરેક નવી સંતતિમાં અથવા તો પોપ્યુલેશનમાં જે છે એ વિવિધતા જોવા મળે છે.